ઉદ્ગીત ઓગણીસ રામાનંદ સ્વામીનું તિરોધાન આષાઢી સંવત અઢારસો અઠાવન ઈસવીસન અઢારસો એક રામાનંદ સ્વામીનું કાર્ય પૂરું થયું પૃથ્વી ઉપર પુરુષોત્તમના પ્રાદુર્ભાવનો તેમના સ્વરૂપનો તેમના કાર્યનો તેમણે પોતાના ભક્તોને સહજ ખ્યાલ આપ્યો હતો તેમનું સ્વરૂપ પણ ઓળખાવ્યું હતું પરંતુ એ દિવ્યાતિ દિવ્ય છતાં માનુષી સ્વરૂપ જીવાત્મા ઇન્દ્રિયો અંતઃકરણના ભાવથી પર થઈ તેની જ્ઞાતૃત્વ શક્તિને જાગ્રત કરી શકે તો જ યથાર્થ ઓળખી શકાય એટલે જેને ગુરુ રામાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ હતો તેણે તે સ્વરૂપમાં ભાવનો નિશ્ચય કર્યો જ્યારે કેટલાક શંકા અશંકાના વમળમાં અટવાયા અને કેટલાકને પોતે રામાનંદ સ્વામીના જૂના શિષ્ય છે વર્ણીથી ઉંમરમાં અને અનુભવમાં પણ મોટા છે એવા ભાવથી સહજાનંદ સ્વામીના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ન થયો રામાનંદ સ્વામી આ જાણતા હતા પણ સમયના વહેણ સાથે વરણી બધું થાળે પાડી દેશે એવી તેમને શ્રદ્ધા હતી જેતપુરના ઉત્સવ ઉપર આવેલા હરિભક્તો ધીરે ધીરે વિખરાતા હતા પૂનમ સુધીમાં તો હરિભક્તો પોત પોતાના ઘેર જવા નીકળી ગયા છતાં વર્ણીના અલૌકિક સ્વરૂપના ભાવમાં જે ખેંચાયા હતા તેમને તેમના દર્શન છોડી જવાની ઈચ્છા થતી નહોતી વળી કેટલાકને રામાનંદ સ્વામી હવે અંતર્ધાન થઈ જશે એ ચિંતાથી ગુરુનું સાનિધ્ય છોડવાની ઈચ્છા થતી ન હતી રામાનંદ સ્વામીને લાગ્યું કે જ્યાં સુધી પોતે જેતપુર છોડશે નહીં ત્યાં સુધી હરિભક્તો અહીંથી ખસશે નહીં એટલે જેતપુરથી નીકળી ફણેણી જવાનો તેમણે નિર્ણય કરી લીધો ત્યાં એકાંત હતું દેહ ત્યાગ માટે એ સ્થાન તેમણે પસંદ કરી લીધું જ્યાં જૂના વેર શમી જાય છે ઉન્નડ બાપુ ડેલીએ ડાયરામાં બેઠા હતા સહજાનંદ સ્વામીના પટ્ટાભિષેકના ઉત્સવના આનંદથી સૌના હૈયા સભર હતા રામાનંદ સ્વામી તથા વર્ણી અહીં જ રહે એવી તેમની ઈચ્છા હતી જેતપુર ગામ અને તેની સીમમાં બધે જ અંતર ટાઢું થઈ જાય એવી શાંતિ પ્રસરી રહી હતી સાત્વિકતા આકાર લઈને સૌના સ્વરૂપે વિચરતી હોય તેવું લાગતું હતું એટલામાં એક પસાય તો ત્યાં આવ્યો તેણે ડાયરાને રામરામ કર્યા પછી બાપુ તરફ જોઈને બોલ્યો બાપુ ગામને પાદર એક મુસલમાન આંટા મારે છે ઘડીક ગામ બહાર જાય છે અને ઘડીક પાદરે આવે છે અને ઝાડ નીચે બેસી ગામ તરફ જોયા કરે છે તેની હિલચાલ ઉપરથી કંઈક શંકા આવે છે બાપુ આ સાંભળીને હસ્યા તેમણે કહ્યું ગાંડો થામા ગાંડો અહીં તો ભગવાન બિરાજે છે જ્યાં ભગવાન હોય ત્યાં શંકા ભય ક્લેશ હોય એને ભક્તિનો ઉન્માદ ચડ્યો હશે પસાય તો આ સાંભળી ટાઢો થઈ ગયો પણ ફરી હિંમત લાવી તેણે કહ્યું પણ બાપુ કહો તો અહીં લઈ આવું લઈ આવું ભાઈ એ ભગતના આપણેય દર્શન કરીએ અંતરની મલિનતા યોગથી તપથી કે વ્રતથી ટળતી નથી પરંતુ ભક્તિના ભાવથી ટળે છે ઉન્નડ બાપુની રામાનંદ સ્વામી તથા વર્ણી પ્રત્યે આવી ભક્તિ હતી થોડી વારે પસાય તો તે મુસલમાનને લઈને ત્યાં આવ્યો બાપુએ તેને પાસે બેસાડ્યો અને પૂછ્યું ભાઈ તમે ગામને પાદર કેમ બેસો છો ગામમાં કેમ આવતા નથી બાપુ હું આ ગામનો નથી મારું અંતર તો જૂના વેરના ઘાની વેદનાથી બળે છે એટલે ડાયરામાંથી એક જણ બોલી ઉઠ્યો અહીં આ ગામમાં કોની સાથે વેર છે મુસલમાન આ સાંભળી હસ્યો આ ગામની સીમમાં તો બાપુ હું દાખલ થયો અને તરત જ વેરની વેદના ટળી ગઈ પણ જ્યાં સીમની હદ છોડીને આઘેરો જાઉં છું ત્યાં પાછા વેરના વિચારો આવે છે આવો ચમત્કાર આ ગામની સીમનો મેં ભાળ્યો વેર તો બીજા ગામના ભેરુ સાથે બંધાયું છે ઉન્નડ બાપુ આ સાંભળી તરત જ બોલ્યા હું નહોતો કહેતો સ્વામીનો ને વરણીનો પરતાપ જ એવો છે વેરઝેર બધા અહીં ભૂલાઈ જાય મુસલમાન ચમક્યો તેણે કહ્યું બાપુ મને તમારા એ ઓલિયાના દર્શન કરાવો ઉન્નડ બાપુ તેને લઈને સ્વામી પાસે આવ્યા તે વખતે રામાનંદ સ્વામી ઊંચી ગાદી ઉપર બેઠા હતા અને સહજાનંદ સ્વામી નીચે બેઠા હતા મુસલમાનને જોઈ સ્વામીએ વરણીને કહ્યું આ કોઈ ભાવિક આવ્યો છે તેને વાતો કરો મુસલમાને નીચા નમી સલામ કરી પછી તે સહજાનંદ સ્વામી પાસે બેઠો સહજાનંદ સ્વામીએ તેના તરફ દ્રષ્ટિ કરી ને તરત તેને સમાધિ થઈ સૌ સભાજનોને આશ્ચર્ય થયું થોડી વારે મુસલમાન જાગ્રત થયો ત્યારે તેણે રામાનંદ સ્વામીને કહ્યું મેં જે જોયું છે તે જો સાચું હોય તો તમે શિષ્ય છો અને આ ખુદા છે પણ અહીં તમે ઊંચે બેઠા છો અને આ ખુદા નીચે બેઠા છે રામાનંદ સ્વામી આ સાંભળી હસ્યા તેમણે કહ્યું અમારા હિન્દુઓમાં આ રીત હોય છે મુસલમાનને તે સમજાયું નહીં તેણે કહ્યું પણ અલ્લાને આવો અન્યાય ન હોય તેને હિન્દુની રીતની માથાકૂટમાં પડવું ન હતું તેણે જાણી લીધું કે આ અલ્લા છે તેથી તેણે સહજાનંદ સ્વામીને પગે લાગીને કહ્યું તમે અલ્લાહ છો તો મારા ઉપર રહેમ કરજો એમ કહીને તે ત્યાંથી ગયો સભામાં સૌને આશ્ચર્ય થયું સહજાનંદ સ્વામી ભગવાન છે પટ્ટાભિષેક સમયે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનો મહિમા કયો હતો એ શબ્દો આટલા થોડા સમયમાં વિસરાઈ ગયા હતા કારણ રામાનંદ સ્વામી પ્રત્યે સૌનો ગુરુભાવ પ્રબળ હતો સહજાનંદ સ્વામી તો હજુ નાના હતા એવા ભાવમાં સહજાનંદ સ્વામીનું માપ શી રીતે નીકળી શકે પરંતુ રામાનંદ સ્વામીએ કહ્યું સૌ ભૂલી ગયા મેં નહોતું કહ્યું કે આ જ પુરુષોત્તમ છે વેશના ભજવનારા છે જેણે શુદ્ધ ભાવથી આ શબ્દો ઝીલ્યા તેમની ગ્રંથિ ગળી ગઈ જેમને હઠાગ્રહની ગ્રંથિ હતી તે ઉલટી જળ બની રામાનંદ સ્વામીએ પ્રયાણની તૈયારી કરી લીધી માંગરોળના નવાબે જે રથ ભેટ આપ્યો હતો તે મંગાવ્યો બીજા વાહનો પણ મંગાવ્યા પોતે સહજાનંદ સ્વામીને લઈને રથમાં બિરાજ્યા મુક્તાનંદ આદિ સંતો જુદા જુદા વાહનોમાં બેઠા બીજા પાર્ષદો હરિભક્તો કોઈ અશ્વ ઉપર તો કોઈ પગપાળા એમ નીકળવા તૈયાર થઈ ગયા જેતપુરના દરબાર ઉન્નડ બાપુ તથા તેમના ભાયા તો રાજ્યના અધિકારીઓ વગેરે વળાવવા આવ્યા કોઈને કોઈ પ્રકારે ખ્યાલ ન હતો કે સ્વામીનું આ છેલ્લું દર્શન હતું સૌ ઉત્સાહમાં હતા પાદરથી સ્વામીએ સૌને પાછા વાળ્યા ફણેણીમાં ફણેણીમાં સમાચાર પહોંચી ગયા ત્યાંના ભક્તો વેલાભાઈ ગોબરભાઈ કાનભાઈ બંને રામજીભાઈ કૃષ્ણભાઈ હરિદાસ વૈરાગી તથા વિરજીભાઈ આહિર ભક્ત લૂણો તથા સુથાર ભક્ત સુણાભાઈ રામજી સોની અમૂલાબાઈ કેસરભાઈ જીવીબાઈ વગેરે સ્વામી તથા સહજાનંદ સ્વામીનું ધામધૂમથી સામયું કરવા તૈયાર થઈને ભાગોળે આવ્યા રામાનંદ સ્વામી આવ્યા સાથે સહજાનંદ સ્વામી પણ આવ્યા મુક્તાનંદ અને સંતો પણ આવ્યા વર્ણીના પટ્ટાભિષેકના દિવ્ય આનંદનો અનુભવ સૌના અંતરમાં તાજો જ હતો એ આનંદના ભાવમાં તરબોળ કરવા સ્વામી ફરી સહજાનંદ સ્વામીને લઈને આવ્યા આ દિવ્ય સુખનો ક્ષય કાળ કરી શકતો નથી તેના અલ્પ ઉપભોગમાં પણ અનંત કાળ સુધીના ઉપભોગનો આનંદ અનુભવાય છે ધામધૂમથી સામયું થયું પૃથ્વી ઉપર પડીને સૌએ સાષ્ટાંગ દંડવત કર્યા ભેટ્યા અંતરના ભાવને વાચા ન હતી પરંતુ સૌની આંખોમાંથી અમૃત વરસતા હતા રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી તથા મોટેરા સંતો સોની રામજીને ત્યાં ઉતર્યા અહીં સોનીએ વિપ્ર પાસે રસોઈ કરાવી રાખી હતી રામાનંદ સ્વામી તથા સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી વગેરે જમ્યા સર્વે સંઘને પણ જમાડ્યો જમ્યા પછી પણ સૌ સહજાનંદ સ્વામી પાસેથી ખસતા ન હતા તેથી રામાનંદ સ્વામીએ સૌને કહ્યું હવે સભા સાંજે થશે સહુ સાંજે આવજો સાંજે સભા થઈ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સાથે આવ્યા મુક્તાનંદ આદિ સૌ સંતો પણ આવ્યા પછી રામાનંદ સ્વામીએ સભાને સંબોધતા કહ્યું વરણીનો પટ્ટાભિષેક અદ્ભુત થઈ ગયો વરણી પધાર્યા ને સૌના દુઃખ ટળ્યા અમારું કાર્ય પણ હવે પૂરું થયું આગળ શ્રીકૃષ્ણ ઉદ્ધવ અક્રૂર યુધિષ્ઠિર અર્જુન વગેરે નરદેહ ધરી આવ્યા હતા પણ સૌ ચાલ્યા ગયા કોઈ આ પૃથ્વી ઉપર રહ્યું નથી આ લોક જ મૃત્યુલોક છે અમે પણ હવે દેહ મૂકશું આ વર્ણીને તમારા સૌના રક્ષણ માટે મૂકતા જઈએ છીએ તો કોઈ શોક કરશો નહીં વજ્રપાત સમિયા વાણીમાં સૌએ રામાનંદ સ્વામીની નિશ્ચયાત્મક દ્રઢતા ભાળી મહાન પુરુષ કૃતનિશ્ચયી હોય છે તેમને આ લોકનું કોઈ આલંબન હોતું નથી પોતાના કાર્ય પૂરતો જ દેહ ટકાવી કાર્યની સમાપ્તિ સાથે જ દેહ છોડવા તેઓ તત્પર બની જાય છે શિષ્યોના સ્નેહના બંધનો તેમને બાંધી શકતા નથી કારણ તેઓ ફક્ત પરમાત્મામાં જ બંધાયેલા હોય છે રામાનંદ સ્વામીનો આ નિશ્ચય હતો શિષ્યોને તેમણે વરણીનું રક્ષણ આપી સાંત્વન આપ્યું રામાનંદ સ્વામી અંતર્ધાન થાય છે બીજે દિવસે રામાનંદ સ્વામીને તાવ આવ્યો તેમણે ત્યારથી અન્ન છોડી દીધું તાવ વધતો ગયો અન્નના ત્યાગથી અશક્તિ પણ વધતી ગઈ શિષ્યોની પ્રાર્થના કામયાબ ન નીવડી રામાનંદ સ્વામીએ ગંભીર મંદવાડ ધારણ કર્યો માગશર સુદ તેરસની સવારે પોતે નિયમ પ્રમાણે ઉઠ્યા શિષ્યોની સહાય વિના શૌચ વિધિ કરી લીધી આગલે દિવસે જ પર્વતભાઈ અને મયારામ ભટ્ટ આવી ગયા હતા સ્વામી પ્રત્યેની તેમની અપૂર્વ ભક્તિ હતી તે ભક્તિમાં અનુવૃત્તિની ભાવના હતી તેથી રામાનંદ સ્વામીના મુખના ભાવથી જ તેઓ સમજી ગયા કે સ્વામી હવે દેહ રાખશે નહીં તેમની આંખોમાં સ્વામીના કૃષ થયેલા દેહને નિરખતા આંસુ આવી ગયા આજે એ માંદગીનો અંતિમ દિવસ હતો પૃથ્વી ગોમૂત્ર અને છાણથી લિંપાવી શુદ્ધ કરાવી તે ઉપર દર્ભનું આસન પથરાવી રામાનંદ સ્વામી પથારી ઉપરથી ઊઠી તે દર્ભના આસન ઉપર બેસી ગયા ધ્યાન મુદ્રામાં સ્થિર થતાં પહેલાં તેમણે આજુબાજુ મીટાયેલા સર્વ શિષ્યોને કહ્યું વર્ણી સાક્ષાત પરમાત્મા છે તે નિશ્ચય દ્રઢ કરજો તેમની આજ્ઞા શિર સાટે પાળજો મેં તો ડુગડુગી વગાડી તમને સૌને ભેગા કરી આ વરણીરાજનો યોગ કરાવી દીધો છે ભાગવત ધર્મનું સ્થાપન અને પ્રસારણ તેઓ કરશે આત્યંતિક કલ્યાણનો માર્ગ પણ સૌને માટે સદાને માટે તેવો જ ખુલ્લો કરશે આટલા શબ્દો સાથે તેમણે પ્રાણ રૂંધ્યો અને તે જ ક્ષણે તેમનો આત્મા દેહથી છૂટો પડીને દિવ્યધામમાં જતો રહ્યો તે સમયે એકાએક સર્વત્ર પ્રકાશ પથરાઈ ગયો તે પ્રકાશ સ્વામીના આત્માનો કે સહજાનંદ સ્વામીના સ્વરૂપનો હતો તે કોઈને સમજાયું નહીં સૌ પ્રકાશને જોયા સિવાય શોકના અંધારામાં લીન થઈ ગયા વિક્રમ સંવત અઢારસો અઠાવનના માગશર સુદ તેરસનીય તિથિ હતી સ્વામી અંતર્ધાન થતાં મંડળમાં શોક પ્રવર્તી ગયો આટલા દિવસના દિવ્ય સુખનો આજે અવધિ આવી ગયો જેતપુરમાં સ્વામીએ કહેલા શબ્દો વિસરાઈ ગયા સહજાનંદ સ્વામી પણ શોકમગ્ન બની ગયા મુક્તાનંદ સ્વામી પણ સ્તબ્ધ બની ગયા હતા ફક્ત રઘુનાથદાસ એકલો સ્વસ્થ હતો તેના મુખ ઉપર આનંદ હતો તેને લાલચ હતી સ્વામીની ગાદી પચાવવાની તેને લાગ્યું સ્વામી ગયા હવે માર્ગ ખુલ્લો થઈ ગયો મુક્તાનંદ તો સાધુ છે તેને કશી વ્યવહારની ગમ નથી તેથી તે આડે નહીં આવી શકે સહજાનંદ સ્વામીને સ્વામીએ ગાદી સોંપી છે પણ તે બાળક છે તેને ખસેડતા વાર નહીં લાગે માર્ગ નિષ્કંટક બની ગયો છે આ વિચારોના આનંદમાં તે હવે ઉત્તર ક્રિયાની વ્યવસ્થામાં પડી ગયો રામાનંદ સ્વામીના દેહને સ્નાન કરાવી કપાળે ચંદનની અર્ચા કરી પુંડ્ર તિલક કર્યું હાર પહેરાવ્યા સૌએ વારાફરતી આરતી કરી પછી રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામી અને મયારામ ભટ્ટે પાલખી ઉપાડી આગળ સંતો હરિભક્તો કીર્તનો ગાતા ઉત્સવ કરતા અબીલ ગુલાલ અને પુષ્પો ઉડાડતા ચાલતા હતા ભદ્રા નદીને તીરે સૌ આવ્યા શુદ્ધ ભૂમિ જોઈ સહજાનંદ સ્વામીએ ભદ્રા નદીનું નીર ત્યાં છાંટ્યું પછી ચિતા ગોઠવી અને તેમાં સ્વામીના દેહને પધરાવ્યો શાસ્ત્રવિધિ અનુસાર અગ્નિ સંસ્કાર કર્યો ચિતા ઠારીને સૌ ભજન કરતા મંદિરે આવ્યા સહજાનંદ સ્વામીએ સૌને ધીરજ આપતા કહ્યું મોટા પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા જ નથી માટે સૌએ સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવું તેમના ગુણો વિચારવા તો સ્વામી જરૂર અંતરમાં પ્રગટ થશે પછી સ્વામી અંતર્ધાન થયા છે એવો ભાવ રહેશે નહીં અને ભગવાનનું પ્રગટ સ્વરૂપ ઓળખાશે સહજાનંદ સ્વામીના આ શબ્દોની અસર થઈ સૌને સ્વામીના વચનો યાદ આવ્યા સહજાનંદ સ્વામીમાં કલ્યાણકારી ગુણો જોઈને સ્વામીએ તેમને ગાદી સોંપી છે સહજાનંદ સ્વામીનું સ્વરૂપ પણ ઓળખાવ્યું છે તેથી હવે જે સ્વરૂપ અદ્રશ્ય થયું છે તેમાંથી વૃત્તિ કાઢી જે દ્રશ્યમાન છે પ્રગટ છે તેમાં વૃત્તિ જોડવી કલ્યાણ ત્યારે જ થશે આવા વિચારોમાં સૌ મગ્ન બની ગયા મોડી રાત્રે સહુને પોતપોતાના સ્થાનકે મોકલી વર્ણી તથા મુક્તાનંદ સ્વામી આરામમાં પધાર્યા આ બધી ક્રિયા દરમિયાન રામદાસ સ્વામી રઘુનાથદાસ ઉપર સૂક્ષ્મ દ્રષ્ટિ રાખી રહ્યા હતા નારાયણનું ભજન શરૂ કરાવ્યું રામાનંદ સ્વામીની દ્વાદશ અને ત્રયોદશ વિધિ વર્ણીય વિધિપૂર્વક કર્યો અહીં સહજાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને સંત મંડળ સાથે કચ્છમાં જવા કહ્યું તેમણે કહ્યું રામાનંદ સ્વામી અંતર્ધાન થયા તેથી ત્યાં સૌ શોકમગ્ન બની ગયા છે તેમના શોકનું નિવારણ કરજો કથાવાર્તા કરી સૌને આનંદ કરાવજો અમે અહીં બધું ઠીકઠાક કરીને અનુકૂળતાએ ત્યાં આવીશું સહજાનંદ સ્વામીની આજ્ઞા લઈ મુક્ત મુનિ સંત મંડળ સાથે કચ્છ તરફ સિધાવ્યા ચૌદમાના દિવસે આષાઢી સંવત અઢારસો અઠાવનના માક્ષરવદ એકાદશીએ ગામમાં ભદ્રા નદી ઉપર સંતો હરિભક્તોની સભા કરી આ સભામાં સહજાનંદ સ્વામીએ બ્રહ્મચારીઓ સાધુઓ તથા સ્ત્રી પુરુષોના ધર્મો સવિસ્તર સમજાવતા કહ્યું ધર્મના અનુશીલનથી જ પરમાત્માની પ્રાપ્તિ માટેની સાધનાની સિદ્ધિ થાય છે આગળ મોટા મોટા દેવતાઓ શેષ સૂર્ય ચંદ્ર વગેરે પણ ધર્મના અનુશીલનથી જ સુખ અને મોટપ પામ્યા છે શ્રુતિ અને સ્મૃતિનું આ રહસ્ય છે પરંતુ ધર્મ પાલનની પ્રેરણા તો મોટા પુરુષ મળે ત્યારે તેમના સંબંધથી અને આશીર્વાદથી જ થાય છે દેહ અને ઇન્દ્રિયોની શુદ્ધિ ધર્મથી થાય છે મન અને આત્માની શુદ્ધિ ભક્તિથી થાય છે દેહ મન અને આત્માની શુદ્ધિથી જ અંતરમાં ભગવાનનું જ્ઞાન થાય છે પ્રગટ ભગવાન ઓળખાય છે અને એકાંતિક ભક્તિ સિદ્ધ થાય છે સહજાનંદ સ્વામીએ આ રહસ્ય સભામાં સ્પષ્ટ કર્યું સ્ત્રી પુરુષની મર્યાદા સાચવવાનો જે આગ્રહ તેમણે લોજમાં સેવ્યો હતો તે અહીં દ્રઢ કર્યો ત્યાગીઓ માટે તો તેનું પાલન અનિવાર્ય કરી દીધું તેમણે આ વાત ફરી સ્પષ્ટ કરતા કહ્યું જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન છે મેં કહેલા આ ધર્મો પાળશે તો પ્રત્યક્ષ ભગવાન ઓળખાશે એટલું કહી તેમણે કહ્યું હવે પ્રગટ ભગવાનનું સ્વામિનારાયણ નામે ભજન કરજો સહજાનંદ સ્વામીના આ છેલ્લા શબ્દો સાંભળી સભામાંથી એક સંતે પૂછ્યું આપતો નારાયણ મુનિ છો સહજાનંદ છો તો સ્વામિનારાયણનું ભજન કેમ નારાયણ મુનિ અને સહજાનંદ શબ્દમાં જ તમારો પ્રત્યક્ષ ભાવ નયનગોચર થાય છે માટે સ્વામિનારાયણ સાથી એ સમજાવો આ પ્રશ્ન સાંભળી સહજાનંદ સ્વામી હસ્યા તેમને આનંદ થયો તેમને લાગ્યું કે આજે નહીં તો ભવિષ્યમાં પણ આ શબ્દાર્થ યથાર્થ સમજાવવો જ પડશે તો પછી આજે તેની સ્પષ્ટતા કેમ ન કરવી તેમણે સમજાવતા કહ્યું દ્વૈત સિદ્ધાંતમાં જ્યાં ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે ત્યાં ઈશ્વરના પર વ્યૂહ અંતર્યામી અર્ચા અને વિભવ આ પાંચે પ્રકારની અવસ્થાઓમાં લક્ષ્મીજી સહિત જ ભગવાન રહે છે એમ સ્પષ્ટ સિદ્ધાંત દર્શાવ્યો છે શ્રી એ દયાનું સ્વરૂપ છે અને ઈશ્વર એ કાયદાનું સ્વરૂપ છે બંનેના સમન્વયથી જ જીવ ઉપર ભગવાનની કૃપા ઉતરે છે અને જીવ મોક્ષભાગી બને છે સહજાનંદ સ્વામીએ સિદ્ધાંત સમજાવ્યો પરંતુ સ્વામીનારાયણમાં સ્વામી શબ્દ નારાયણને અનુલક્ષીને છે કે સ્વામી શબ્દ જુદો છે એ સંતે સહજાનંદ સ્વામીના આ નવીન શબ્દની ચકાસણી માટે ફરી પૂછ્યું સ્વામી શબ્દ સર્વના સ્વામી જે બ્રહ્મ તેને અનુલક્ષીને છે પૃથ્વીથી લઈને પ્રકૃતિ અને મૂળ પુરુષ સુધીના સર્વ તત્વોના એ કારણ છે કારણ કે તેમના દ્વારા ઉત્પત્તિ સર્ગ શરૂ થાય છે અક્ષર બ્રહ્મના પ્રકાશથી જ સર્વે પ્રકાશિત થાય છે અક્ષર બ્રહ્મને સર્વાત્મા બ્રહ્મ પણ કહ્યા છે આ બ્રહ્મ સર્વના કારણ અને નિયંતા છે તેથી તેમને સ્વામી શબ્દથી સંબોધ્યા છે સહજાનંદ સ્વામીએ ટૂંકમાં સમજાવતા કહ્યું પરંતુ એ અક્ષર બ્રહ્મ રામાનંદ સ્વામીના સમજાવ્યા પ્રમાણે ભાદરાના મૂળજી શર્મા જ હોય તો તેઓ તમારા સ્વરૂપથી જુદા છે તમારા જન્મ પછી ચાર વર્ષે ભાદરામાં જન્મ્યા છે અત્યારે એક સામાન્ય ભક્તથી અધિક સ્થાન તેમનું આ સત્સંગમાં નથી તે અક્ષર બ્રહ્મ અથવા મૂળજી શર્મા અને તમો બંને જુદા સ્વરૂપો છો તો તે તમારી સાથે જ શ્રીની જેમ છે તે કેમ સમજાય સહજાનંદ સ્વામીને આ સાધુની આવી ક્ષુદ્ર સમજણની દયા આવી તાત્વિક સ્વરૂપોની યથાર્થ સમજણ અતિન્દ્રિયતાના ભાવથી જ આવે છે શુદ્ધ બુદ્ધિથી અભ્યાસ કર્યો હોય તો કાંઈક સમજાય પરંતુ કેવળ સ્થૂળતાના જડતાના ભાવથી આ અજડ સ્વરૂપોનું જ્ઞાન શક્ય નથી તેમણે કહ્યું અક્ષર બ્રહ્મ તો પુરુષોત્તમની સાથે સદા સર્વદા શરીર શરીરી ભાવે જોડાયેલું જ છે અને પુરુષોત્તમ પણ એ અક્ષરધામમાં રહ્યા થતા બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને પ્રકાશે છે આ બ્રહ્માંડમાં જીવોના કલ્યાણ અર્થે જ્યારે પુરુષોત્તમ પધારે છે ત્યારે એ અક્ષરધામ સહિત જ પધારે છે અને અક્ષરધામ એ ભગવાનની મૂર્તિ ભેળું જ સદા હોય છે સહજાનંદ સ્વામીએ સ્પષ્ટતા કરી પરંતુ જ્ઞાનના ઊંડા પાણીમાં ઉતરવાની એ સાધુની શક્તિ ન હતી તેની સ્થૂળ દ્રષ્ટિ હતી પણ સભામાં ઘણાને આ વાતમાં રસ પડ્યો શ્રી સાથે નારાયણની એવી એકતા શી રીતે સમજી શકાય બંને સ્વરૂપો જુદા છે છતાં એક છે તે કેમ મનાય સભામાંથી પ્રશ્ન આવ્યો સ્નેહના આધિક્યથી શ્રી એ નારાયણના સ્વરૂપમાં પોતાની અસ્મિતા ગુમાવે છે તેથી બંને સ્વરૂપો સ્થૂળ દ્રષ્ટિએ જુદા હોવા છતાં એક છે સહજાનંદ સ્વામી પણ આજે આ મુદ્દો સમજાવવા આતુર હતા પરંતુ મૂળજી એ અક્ષરબ્રમ્મનો અવતાર છે એવી પ્રતીતિ શી રીતે થાય પ્રશ્ન પૂછાયો એ પ્રતીતિ તો તેમનામાં પ્રીતિથી તેમના સ્વરૂપના અનુભવથી અને સાક્ષાત્કારથી થાય તે સિવાય તો મનુષ્ય ભાવમાં મૂળજી એ ભાદરાના બ્રાહ્મણ જ દેખાશે પરંતુ તેમના દિવ્ય ભાવને ઓળખ્યા સિવાય અક્ષર બ્રહ્મના ભાવને પમાશે નહીં મુક્તિમાં વિઘ્ન આવશે સહજાનંદ સ્વામીને લાગ્યું કે આ વાત ઘણી જ સૂક્ષ્મ છે આજે જ્યાં પોતાના જ સ્વરૂપમાં ભાવની પ્રતીતિ આવવી ઘણાને કઠણ પડે છે તો પછી અક્ષર અને પુરુષોત્તમના આ સનાતન દિવ્ય સ્વરૂપો જીવોને આજે કેવી રીતે સમજાય તેથી આ સનાતન દિવ્ય સાકાર સ્વરૂપોની વાત સૌને ગળે જટ ઉતરશે નહીં તેઓ તો સમજતા હતા કે પોતાના અને પોતાના અક્ષર બ્રહ્મના સનાતન સ્વરૂપોના દિવ્ય જ્ઞાનનો સ્ત્રોત આજે પૃથ્વીના પેટાળમાં ભરેલો પડ્યો છે તેથી જ્યારે પૃથ્વી ફોડીને તે બહાર નીકળશે ત્યારે એ પ્રવાહ કોઈનો રોક્યો રોકાશે નહીં તે પ્રવાહમાં જે કોઈ ભાવથી સ્નાન કરશે તે પાવન થશે શીતલદાસનું પરિવર્તન આ સભામાં એક વૈરાગી બેઠા હતા સભા જોઈ તેનું અંતર ઠરી ગયું વર્ણીની દિવ્યવાણી તેના અંતરમાં ગુંજવા લાગી તેણે વર્ણીના શબ્દો સાંભળ્યા પ્રણવના નાદનો તેમાં તેણે રણકો અનુભવ્યો તેને કાંઈ જ સમજાયું ન હતું છતાં તેને લાગ્યું કે આ સહજાનંદ સ્વામી કોઈ મહાપુરુષ છે સભાની સમાપ્તિ થતાં પહેલાં તે ઊઠ્યા અને શ્રીહરિના સ્પર્શની લાલચે તે તેમની સન્મુખ આવ્યા વર્ણીએ તેમને પૂછ્યું મહાત્મા ક્યાંથી આવો છો મધ્ય ભારતમાં ઝરણાપરણા ગામનો રહેવાસી છું ભગવાન શોધવા નીકળ્યો છું આ સાંભળી શ્રીહરી હસ્યા તેમને લાગ્યું કે જીવમાં મુમુક્ષુતા તો હોય છે પરંતુ ભગવાન ઓળખવાની બુદ્ધિ હોતી નથી તેમણે પૂછ્યું ભગવાન મળ્યા શીતળદાસે માથું ધૂણાવીને કહ્યું અહીં પશ્ચિમમાં આવ્યો ત્યારે જાણ્યું કે રામાનંદ સ્વામી ભગવાન છે પણ તે તો હવે અંતર્ધાન થઈ ગયા નિરાશાના ભારે તેની વાણીને દબાવી દીધી શ્રીહરિએ તેની અકળામણ પારખી લીધી તેના માથા ઉપર પોતાનો શીતળ હાથ ફેરવ્યો શીતળદાસને આ સ્પર્શ આહલાદક લાગ્યો તેમણે કહ્યું રામાનંદ સ્વામી તમને અહીં દર્શન આપે તો અહીં રહો કે નહીં શીતળદાસને આશ્ચર્ય થયું રામાનંદ સ્વામી શી રીતે દર્શન દે તે કાંઈ પણ વિચારે તે પહેલાં જ શ્રીહરિએ તેને કહ્યું તમો અહીં રહો અને સ્વામિનારાયણ મંત્રનું રટણ કરો સ્વામી તમને જરૂર દર્શન દેશે શીતળદાસને રામાનંદ સ્વામીના દર્શનની તીવ્ર ઈચ્છા હતી ભગવાન મેળવવા માટે જ જ્યારે તેણે ગૃહત્યાગ કર્યો હતો અનેક કષ્ટો વેઠ્યા હતા ત્યારે આ તો ભજન કરીને ભગવાન મેળવવાની વાત હતી તેણે શ્રીહરિની વાત સ્વીકારી લીધી શીતળદાસ તરત જ સિદ્ધાસને બેસી ગયા સ્વામિનારાયણ મંત્રની ધૂમ શરૂ કરી સ્વામિનારાયણ નામી ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં તે એકતાર થઈ ગયા તેમણે દેહભાન ગુમાવી દીધું તેમને અચાનક પડી જતા જોઈ કેટલાક સાધુ તથા હરિભક્તો આ વૈરાગીને એકાએક આશું થઈ ગયું તેની વિમાસણમાં એકદમ ઉઠીને તેની પાસે જવા લાગ્યા શ્રીહરિએ તેમને કહ્યું તમો કોઈ મૂંઝાશો નહીં તે વૈરાગીને સમાધિ થાય છે આ સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા એક સાધુએ પૂછ્યું સમાધિ યોગની સાધના વગર સમાધિ થતી હશે શ્રી હરિ હસ્યા તેમણે કહ્યું વ્રજના ગોપ બાળકોને કૃષ્ણ કૃપાથી સમાધિ નહોતી થઈ ભગવાનના દિવ્ય ધામના તેમને દર્શન નહોતા થયા ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હોય ત્યારે આવા ચમત્કારો સહજ જ થાય આ કૃપા સમાધિ કહેવાય શીતળદાસની ચેષ્ટા જોવામાં સૌ થઈ ગયા ભગવાનને પ્રાર્થના કરતા હોય તે પ્રકારના તેના હાવભાવથી સૌને તેની ક્રિયામાં કાંઈક અલૌકિકતા લાગી ભગવાનના દિવ્ય અક્ષરધામમાં તેમણે શ્રીહરિને દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા જોયા રામાનંદ સ્વામી તથા ચોવીસ અવતારો શ્રીહરિની સ્તુતિ કરતા તેમની સમક્ષ ઊભેલા તેણે જોયા તેને આશ્ચર્ય થયું રામાનંદ સ્વામી ભગવાન છે તેવી વાત સાંભળી હતી પરંતુ તે તો આ શ્રીહરિની સ્તુતિ કરી રહ્યા છે શીતળદાસે શ્રીહરિની દિવ્ય ઉપચારો વડે પૂજા કરી પછી તેને સર્વ મુક્તોની પૂજા કરવાની ઈચ્છા થઈ પણ મુક્તો અનંત અને પોતે એક શી રીતે એમની સૌની પૂજા થઈ શકે શ્રીહરિ તેમની મૂંઝવણ પારખી ગયા તેમણે કહ્યું ભક્તરાજ તમે સંકલ્પ કરો કે જો રામાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન હોય તો તેમની કૃપાથી તમારા અનંત સ્વરૂપો થાય શીતળદાસે તે પ્રમાણે સંકલ્પ કર્યો પરંતુ એ સિદ્ધિ તેને પ્રાપ્ત ન થઈ શ્રી હરિએ હસતા હસતા ફરી કહ્યું હવે સંકલ્પ કરો કે આ ચોવીસ અવતારોમાંના કોઈ પણ જો પરબ્રહ્મ પુરુષોત્તમ હોય તો તમારા અનેક સ્વરૂપો થાય શીતળદાસે સંકલ્પ કર્યો પણ પોતે તો એકલા અટુલા જ ઉભેલા દેખાયા ફરી શ્રીહરિએ કહ્યું હવે ફરી સંકલ્પ કરો કે આ શ્રીહરિ જો પરબ્રહ્મ પુરુષોત્તમ હોય તો મારા અનેક સ્વરૂપો થાય શીતળદાસે એ પ્રમાણે સંકલ્પ કર્યો અને શ્રીહરિની કૃપાથી તેને પોતાના સ્વરૂપમાંથી પોતાના જ અનેક સ્વરૂપો નીકળતા દેખાયા અનંત સ્વરૂપો નીકળવા જ લાગ્યા જેટલા મુક્તો તેટલા જ દાસના સ્વરૂપો થયા સર્વ મુક્તોની પૂજા તેમણે તરત જ એક કાળા વચ્છિન્ન કરી લીધી આ વિધિ પછી તેણે ફરી શ્રીહરિના દિવ્ય સ્વરૂપ પ્રત્યે જોયું અનંત અવતારો અનંત અક્ષર પુરુષો ઈશ્વરો પ્રધાન પુરુષો શ્રીહરિના સ્વરૂપમાંથી નીકળતા અને તેમાં લીન થતા તેણે જોયા યોગનું ફળ નિર્વિકલ્પ સમાધિ છે તે સિદ્ધ થયા છતાં પરબ્રહ્મ પુરુષોત્તમના આવા અલૌકિક સ્વરૂપના દર્શન તે સિદ્ધિમાં પણ શક્ય નથી તે દિવ્ય દર્શન આજે તેને થયા જન્મ જન્માંતરોને અંતે પણ જે સિદ્ધિ સદા અકલ્પ્ય રહે તે સિદ્ધિ આજે તેને પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રીહરિની કેવળ કૃપાથી સિદ્ધ થઈ તેના આનંદના ભાવનો તે તાગ કાઢી શક્યો નહીં સભામાં તેના દેહની અનેકવિધ ચેષ્ટા અને મુખ ઉપર અલૌકિક આનંદના ભાવ જોઈ સભાજનો પણ મુગ્ધ બની ગયા થોડી વારે તે દેહમાં આવ્યો દિવ્ય આનંદની અનુભૂતિ તેના મુખ ઉપર છાઈ રહી હતી તેણે જે જોયું તે સભામાં કહ્યું આ શ્રીહરિ પુરુષોત્તમ છે રામાનંદ સ્વામી તો તેમના શિષ્ય છે પરંતુ રામાનંદ સ્વામીના શિષ્યોની તેમના ગુરુ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા આ શબ્દોથી ઢીલી ન પડી બુદ્ધિ અને મનનો સંગ જીવ તજે તો જ આ દિવ્ય સ્વરૂપનું જ્ઞાન તેના અંતરમાં પ્રગટે શ્રીહરિએ વિચાર્યું કે સમાધિથી નિશ્ચય થાય તે કદાચ શિથિલ થઈ જાય પરંતુ સંત સમાગમ અને જ્ઞાનથી સમજણથી જે નિશ્ચય થાય તે પરિપક્વ બને શીતળદાસે તે જ દિવસે શ્રીહરિના હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી શ્રીહરિએ તેનું નામ વ્યાપકાનંદ પાડ્યું